હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચાલો આજે આપણે એકાઉન્ટની શરૂઆત કરીએ. એકાઉન્ટની અંદર આગળ આપણે રજૂઆત કરી હતી કે જો એકાઉન્ટની અંદર એક પણ પીરિયડ તમે નહીં ભણો તો પછીના જે પીરિયડ રહેશે એની અંદર સમસ્યાઓ આવીને ઊભી રહેશે. એટલે કે અહીં તમે નવા નવા શબ્દો શીખવાના છો. અત્યાર સુધી કેટલાક શબ્દોનો ઉપયોગ આપણે વ્યવહારમાં એટલે કે રોજબરોજ કરતા હતા, પણ તેનો સ્પષ્ટ અર્થ આપણને ખબર હતી નહીં. તો હવે એ આપણે અહીં સમજવાના છીએ. બીજું કે એકાઉન્ટ એ સંપૂર્ણપણે નવો સબ્જેક્ટ છે તમારા માટે, કારણ કે આપણે 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો ત્યાં સુધી એકાઉન્ટનો કોઈ જગ્યાએ ઉપયોગ થયો નથી કે તમે આગળ કોઈ જગ્યાએ અભ્યાસ કર્યો નથી. એટલે અહીં તમારે સંપૂર્ણપણે નવી જ વસ્તુ શીખવાની રહેશે. એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે હવે આપણે એકાઉન્ટની શરૂઆત કરીએ તો કોઈ પણ પીરિયડ તમારે છોડવાનો નથી અને ક્રમ વાઇઝ જ બધા જ પીરિયડ એટેન્ડ કરવાના રહેશે કે જેથી કરીને પાછળથી કોઈ સમસ્યા આવે નહીં. અને 11મા ધોરણનું એકાઉન્ટ એ કોમર્સના વિદ્યાર્થીઓ માટે પાયો છે મિત્રો, મૂળ છે. અને 11મા ધોરણનું એકાઉન્ટ આવડશે તો પછીના વર્ષોની અંદર બધા જ એકાઉન્ટના ચેપ્ટરો તમને સરળતાથી શીખી શકશો. પરંતુ જો 11માના એકાઉન્ટની અંદર કચાશ રહી જશે તો પાછળના વર્ષોની અંદર એકાઉન્ટ એ બહુ મોટી સમસ્યા ધારણ કરશે અને પછી એ સબ્જેક્ટ તમારા માટે પ્રિય રહેશે નહીં. પછી તમને અણગમો થઈ જશે મિત્રો. ચાલો તો ચેપ્ટર નંબર 1, હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. શું કીધું છે મિત્રો? હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દો. તો પ્રશ્ન નંબર 1, હિસાબી નોંધ વ્યવસ્થિત રાખવી શા માટે જરૂરી છે? હિસાબો વ્યવસ્થિત રાખવા શા માટે જરૂરી છે તે સમજાવી તેમના ઉદ્ભવનો ઇતિહાસ ટૂંકમાં સમજાવો. એટલે કે તેનો ઉદ્ભવ ક્યારે થયો, કેવી રીતે થયો તે તમારે ટૂંકમાં સમજાવવાનું છે. તો જોઈએ, હજારો વર્ષ પૂર્વે પ્રાચીન કાળથી હિસાબો લખવામાં આવતા. મિત્રો, હિસાબોની લખવાની શરૂઆત કઈ 2, 5, 10, 50 વર્ષ પહેલા નથી થઈ. કેટલા વર્ષો પહેલાની વાત કરે છે? હજારો વર્ષ પહેલાની વાત કરવામાં આવે છે. અને તે સમયથી પ્રાચીન કાળ પૂર્વેની અંદર પણ હિસાબો લખવામાં આવતા હતા, પરંતુ કોઈ ચોક્કસ સિદ્ધાંતને આધારે નહીં. એટલે કે તે સમયે જે હિસાબો લખાતા હતા એ હિસાબો કોઈ સિદ્ધાંત પ્રમાણે લખવામાં આવતા નહીં. જે વ્યક્તિને જે રીતે યોગ્ય લાગે તે રીતે હિસાબો લખાતા હતા. આજે હિસાબો ચોક્કસ સિદ્ધાંતને આધારે લખવામાં આવે છે. આજે જે હિસાબો લખાય છે મિત્રો એ ચોક્કસ સિદ્ધાંતોને આધારે લખવામાં આવે છે. ધંધાના તમામ વ્યવહારોની લેખિત નોંધ રાખવાથી હિસાબો વ્યવસ્થિત રાખી શકાય છે. કેવી નોંધ કીધી છે મિત્રો? લેખિત નોંધ. એટલે કે ધંધાના બધા જ વ્યવહારોની લેખિત નોંધ રાખી હોય તો જ વ્યવસ્થિત હિસાબો રખાય. હવે કેટલાક વિદ્યાર્થીઓ એવું વિચારે કે મોડે મોડે હિસાબો રાખવા હોય તો મોડે મોડે હિસાબો યાદ રહે મિત્રો ક્યાં સુધી? 2 દિવસ સુધી, 4 દિવસ સુધી, 15 દિવસ, મહિનો, પછી બહુ બધા વ્યવહારો થાય ને એટલે પછી આપણાથી ભૂલાઈ જાય.
એટલે વ્યવહારો લેખિત લખીએ ને તો એ લાંબા સમય સુધી જ્યારે પણ જોવા હોય હિસાબો ત્યારે આપણે એને જોઈ શકીએ અને ક્યાં કોની પાસેથી કેટલા લેવાના છે, કેટલા ચૂકવવાના છે, કેટલી ખરીદી કરી, કેટલું વેચાણ થયું, કેટલો નફો થયો, કેટલી ખોટ ગઈ તે પણ આપણે જાણી શકીએ. ધંધામાં થતી બધી લેવડ દેવડ મૌખિક રીતે યાદ રાખી શકાય નહીં. મેં તમને વાત કરી તે પ્રમાણે કે હિસાબો મૌખિક રીતે રાખવા હોય યાદ તો આપણે મૌખિક રીતે યાદ રાખી શકતા નથી, અથવા યાદ રાખી શકીએ તો પણ ટૂંકા સમયગાળા માટે. ધંધામાં રોજ ઘણા બધા વ્યવહારો થતા હોય. ક્યાં મિત્રો? ધંધાની અંદર ઘણા બધા વ્યવહારો થતા હોય. દુકાન હોય તો દિવસના અંદર કેટલી વખત ગ્રાહકો આવીને ઊભા રહે, ત્યારે માત્ર યાદાશને આધારે ધંધાનું સંચાલન અને પરિણામ જાણવું મુશ્કેલ પડે છે. મોડે મોડે હિસાબો રાખ્યા હોય ને પછી વર્ષ પૂરું થાય ત્યારે હિસાબો આપણે મોડે કરેલા હોય તે 100 રૂપિયા જોઈ અને પછી આપણે નફો કે ખોટ શોધવો હોય, કયો કયો ખર્ચ કેટલો થયો છે તે જાણવો હોય તો આપણે જાણી શકીએ નહીં. કેમ? તો એ કેટલી વસ્તુ શું થઈ ગઈ હોય છે મિત્રો? ભૂલાઈ ગઈ હોય છે. જો હિસાબો વ્યવસ્થિત નોંધ રાખવામાં આવે તો ધંધાનો માલિક અને ધંધાનું પરિણામ તેમજ ધંધાની આર્થિક પરિસ્થિતિ વિશે જાણી શકે છે. હિસાબો કેવા રાખેલા હોય મિત્રો? વ્યવસ્થિત રાખેલા હોય તો જે ધંધાનો માલિક છે, કારણ કે નફો કે ખોટ કોઈએ ભોગવવી પડે ધંધાના માલિકે, એટલે ધંધાનો માલિક અને ધંધાનું પરિણામ. હવે ધંધાના માલિક અને ધંધાનું પરિણામ, જેમ તમારું પરિણામ 10મા ધોરણનું આવ્યું એમ ધંધાનું પરિણામ પણ દર વર્ષે આવે અને એ પરિણામમાં શું હોય? નફો અથવા ખોટ. શું હોય મિત્રો? નફો અથવા ખોટ. એટલે વર્ષને અંતે હિસાબો તૈયાર કરી ત્યાર પછી નક્કી કરવાનું કે ધંધાનું પરિણામ કેવું છે, નફો થયો છે કે ખોટ. તેમજ ધંધાની આર્થિક પરિસ્થિતિ વિશે જાણી શકે છે. હિસાબો જીવનના દરેક પાસાને સ્પર્શતી બાબત છે. આપણા જીવનની અંદર દરેક જગ્યાએ હિસાબો તો મૂલ્ય ધરાવે જ છે. આપણા ઘરની અંદર પણ મમ્મી પપ્પાઓ હિસાબ રાખતા હોય છે. કેવી રીતે? દર મહિને પપ્પાનો પગાર આવતો હોય તો મમ્મી આ મહિને ક્યાં ક્યાં કેટલો કેટલો ખર્ચ કરવાનું નક્કી કર્યું છે એનું લખાણ લખે કે 20,000 રૂપિયા આ મહિને આવશે તો આટલી આટલી જગ્યા પર ખર્ચ કરવાના થશે, અથવા આ મહિને કયો કયો ખર્ચ થવાનો છે એનું લખાણ લખે અને મહિનો પૂરો થાય ત્યારે ખબર પડે કે 20,000માંથી 19,500 રૂપિયા તો વપરાઈ ગયા છે. તો કઈ કઈ જગ્યાએ વપરાઈ ગયા તો એના માટેનું લખાણ હોય. એટલે આપણા ઘરની અંદર પણ લેખિત અથવા મૌખિક હિસાબો કરતા હોઈએ છીએ. આજે નામું દરેકના જીવન સાથે સંકળાયેલું છે. આજે નામું એ દરેકના જીવન સાથે પ્રત્યક્ષ રીતે નહીં તો પરોક્ષ રીતે પણ સંકળાયેલું જોવા મળે છે. આપણે ઘરે હિસાબો રાખીએ છીએ એની અંદર આપણે નફો કે ખોટ નથી શોધતા, પણ આપણે હિસાબો એટલા માટે રાખીએ છીએ કે ક્યાં કેટલો ખર્ચ થઈ રહ્યો છે, ભલે ગમે તે સ્વરૂપે લખાતું હોય. નામું કોઈ પણ સ્વરૂપે લખાતું હોય પણ લખતા તો હોઈએ જ, સીધી રીતે નહીં તો પ્રત્યક્ષ રીતે પણ કોઈ પણ હિસાબે આપણે લખતા હોઈએ. નાની દુકાનોમાં, મોટા શોરૂમમાં, મોટી કંપનીઓમાં કે બિન વેપારી સંસ્થાઓમાં નામું ફરજિયાતપણે લખાતું હોય છે. નાની દુકાન હોય મિત્રો કે શોરૂમ હોય કે પછી કંપની હોય, એને પણ ફરજિયાતપણે શું લખવું પડે છે? નામું લખવું જ પડે. સરકારી કાયદા પ્રમાણે જો તમે ધંધો કરતા હો તો ફરજિયાત તમારે નામું લખવું પડે, ફરજિયાત તમારે હિસાબો રાખવા પડે. હવે આપણે એવું વિચારીએ કે આપણે ધંધો કરીએ ને હિસાબો સરકાર ફરજિયાત રાખવાનું કહે, સરકારને શું લેવા દેવા? તો મિત્રો, આપણા ધંધાની સાથે સરકારને પણ લેવા દેવા હોય છે. શું લેવા દેવા?
તો કે આપણા જે હિસાબો હોય એ હિસાબોની અંદર નફો થયો હોય ખોટ ગઈ હોય તો સરકાર નક્કી કરી શકે. શું નક્કી કરી શકે? કે આ વ્યક્તિ ધંધો કરે છે તો તેની પાસેથી કેટલો ટેક્સ લેવો, અને એ ટેક્સ લેવા માટે સરકાર આપણને ફરજિયાત હિસાબો રાખવાનું કહે છે. હવે હિસાબોની ગણતરી કર્યા પછી જે નફો થાય એ નફા પર સરકારને તમારે ટેક્સ આપવો પડશે મિત્રો. એટલે ટેક્સ કેટલો આપવો એ તમારે નક્કી કરવું પડશે. કોને આધારે? હિસાબોમાં નફો મેળવ્યા પછી. આગળ મિત્રો, બદલાતી સાટા પદ્ધતિથી મેં આગળ વાત કરી હતી વાણિજ્ય વ્યવસ્થાની અંદર કે સાટા પદ્ધતિથી. સાટા પદ્ધતિ એટલે શું? જ્યારે માર્કેટની અંદર, જ્યારે અર્થતંત્રની અંદર નાણું અસ્તિત્વમાં નહોતું આવ્યું ત્યારે મિત્રો સાટા પદ્ધતિ દ્વારા જ વ્યવહાર થતા હતા. એને આપણે વિનિમય પદ્ધતિ પણ કહી શકીએ છીએ. સાટા પદ્ધતિ એટલે જ્યારે નાણું અસ્તિત્વમાં નહોતું ત્યારે ચીજ વસ્તુઓની લેવડ દેવડ સમાજની અંદર, અર્થતંત્રની અંદર વસ્તુના બદલામાં વસ્તુ અથવા સેવાના બદલામાં સેવા દ્વારા કરવામાં આવતી હતી. તેને મિત્રો સાટા પદ્ધતિ કહેવામાં આવે છે. બદલાતી સાટા પદ્ધતિથી વ્યવહારો થતા ત્યારે હિસાબો મૌખિક રખાતા હતા. ત્યારે હિસાબો કેવી રીતે રાખતા હતા મિત્રો? મોઢે રાખતા હતા. ત્યારે લખાણ લખવામાં આવતું હતું નહીં. નાણાંની શોધ થઈ એટલે આર્થિક વ્યવહારોને નાણાંના મૂલ્યથી માપવાનું શરૂ થવા લાગ્યું. આર્થિક વ્યવહારોને પછી શેમાં માપવાનું શરૂ થઈ ગયું? નાણાંમાં. કેમ? તો કે નાણાંની શોધ થઈ ગઈ એટલે જે વ્યવહારો કરવામાં આવે, જે લેવડ દેવડ કરવામાં આવે તેનું મૂલ્ય નાણાંમાં આંકવામાં આવ્યું. અને નાણાંમાં મૂલ્ય આંકવામાં આવ્યું એટલે હિસાબો લખવાની જરૂરિયાત ઊભી થઈ, અને નામું લખવાની જરૂરિયાત ઊભી થઈ. પ્રાચીન ગ્રીક અને રોમન સંસ્કૃતિમાં મર્યાદિત રીતે હિસાબો રાખવામાં આવતા. કેવી રીતે મિત્રો? મર્યાદિત રીતે. શું રાખવામાં આવતા હતા? હિસાબો રાખવામાં આવતા હતા. આ સમયમાં રાજ્ય અને દેવળો, દેવળો આપણે ચર્ચની અંદર જઈએ ને એવી જ રીતે દેવળો હિસાબો રાખતા હતા મિત્રો. રાજ્ય એટલે કે રાજા મહારાજાઓ પણ હિસાબ રાખતા હતા. કેવી રીતે? તો ખેડૂતો પાસેથી, પ્રજા પાસેથી ટેક્સ વસૂલ કરે અને પછી તેનો ક્યાં ક્યાં ખર્ચ કરે તેનો પણ હિસાબો રાખવામાં આવતા. પ્રાચીન સમયમાં પણ નામું લખવામાં આવતું. કૌટિલ્ય મિત્રો, અર્થશાસ્ત્રની શોધ કરનાર કૌટિલ્ય જેનું બીજું નામ ચાણક્ય હતું, આ કૌટિલ્ય અર્થશાસ્ત્રની શોધ કરી હતી. અને એને જે અર્થશાસ્ત્રની શોધ કરેલી, એને જે કીધેલું હતું કે અર્થતંત્ર દેશનું હોય કે વિશ્વનું હોય, અર્થતંત્ર કેવી રીતે ચાલશે એ એના પુસ્તકોમાં લખાણ લખાયેલું છે. અને આજે પણ એના પુસ્તકોમાં જે લખાણ લખાયેલું છે તે જ રીતે દેશ અથવા વિશ્વનું અર્થતંત્ર ચાલતું આવે છે. કૌટિલ્યના અર્થશાસ્ત્ર નામના પુસ્તકમાં હિસાબો રાખવાની જે વિકસિત પદ્ધતિ દર્શાવી છે, કૌટિલ્યએ પણ એના પુસ્તકની અંદર હિસાબો કેવી રીતે રખાય તેની પદ્ધતિઓ દર્શાવી છે. અને પાછી કેવી પદ્ધતિ છે? વિકસિત એટલે કે લોકોએ તેનો ઉપયોગ કર્યો છે. તેની તુલના આજની વિકસિત હિસાબી પદ્ધતિ સાથે થઈ શકે તેમ છે. એટલે કે એ સમયે કૌટિલ્યએ જે હિસાબો રાખવાની પદ્ધતિ બતાવેલી હતી તે એમાં કેટલાક ફેરફારો થયા હશે, અને અત્યારે આપણે જે હિસાબો રાખવાની પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ તે
એ બંનેની પદ્ધતિ મિત્રો કેવી હતી? તો કે મોટા ભાગે એક સરખી જ હતી. આજના આધુનિક યુગમાં પ્રચલિત દ્વિનોંધી નામા પદ્ધતિની સૈદ્ધાંતિક લેખિત રજૂઆત ઈસવીસન 1494માં ઇટાલીના વેનેસ નગરમાં, ઇટાલીનું શહેરનું નામ શું છે? વેનેસ નગર ના પાદરી એટલે કે ત્યાંનો પૂજારીએ લ્યુકા પેશિયોલી, નામ છે મિત્રો લ્યુકા પેશિયોલીએ કરી હતી. આ એક માર્કમાં અથવા વિકલ્પમાં મિત્રો આ સવાલ વારંવાર પૂછાય છે કે આજની આધુનિક દ્વિનોંધીનામા પદ્ધતિ, કઈ દ્વિનોંધીનામા પદ્ધતિની લેખિત સૈદ્ધાંતિક રજૂઆત કોણે કરેલી અથવા ક્યારે કરેલી અથવા કયા દેશના કયા શહેરના વ્યક્તિએ કરેલી હતી? તો સાલ છે 1494, દેશ છે ઇટાલી, શહેર છે વેનેસ નગર, અને પાદરી વ્યક્તિ કયો? લ્યુકા પેશિયોલી. તેનું પ્રથમ પુસ્તક ઇંગ્લેન્ડમાં પ્રસિદ્ધ થયું હતું, એનું પુસ્તક બહાર પડેલું હતું, અને એ પુસ્તક પહેલાં ક્યાં પ્રસિદ્ધ થયું? ઇંગ્લેન્ડમાં. આજનામાં પદ્ધતિના સિદ્ધાંતને આધારે હિસાબો લખાય છે, એટલે કે જે લ્યુકા પેશિયોલીએ પદ્ધતિ આપી હતી, ઇટાલીના લ્યુકા પેશિયોલીએ, એ જ પદ્ધતિ પ્રમાણે આજે પણ નામું લખવામાં આવે છે. 1494માં શોધ થયેલી હતી મિત્રો, લગભગ 500-550 વર્ષ ઉપર થઈ ગયું, છતાં પણ એ જ પદ્ધતિનો આજે આપણે ઉપયોગ કરીએ છીએ. કોમ્પ્યુટરના લીધે હિસાબોની નોંધ રાખવાથી માંડીને તેની જાળવણીમાં ચોક્કસતા આવી છે. ત્યારે પુસ્તકોની અંદર નોંધ કરતા હતા, આજે પણ હિસાબો પુસ્તકોની અંદર નોંધ લખાય છે, સાથે સાથે કોમ્પ્યુટરમાં પણ તેની નોંધ કરવામાં આવે છે, એટલે એની અંદર ચોકસાઈ વધી છે મિત્રો. પણ પદ્ધતિ તો આપણે આજે પણ તેની તે જ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. આમ જીવનના તમામ પાસાઓએ હિસાબોને આવરી લીધું છે. જીવનના દરેક પાસાઓને શું કરી લેવામાં આવ્યું છે મિત્રો? આવરી લેવામાં આવ્યું છે. આ રીતે મિત્રો દ્વિનોંધીનામા પદ્ધતિ અથવા હિસાબીનામા પદ્ધતિ રાખવાની શોધ થઈ હતી. આ મિત્રો આપણે તેનો ઇતિહાસ જોયો. હવે પછીના પીરિયડની અંદર નામાનો અર્થ, વ્યાખ્યા અને હેતુ જોઈશું. ત્યાં સુધી મિત્રો આવજો.